નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરા શહેરના કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં આકૃતિ આર્ટ ગેલેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સન્માનમાં ભારતીય લોકકલા પ્રદર્શન એટલે કે ઇન્ડિયન ફોક આર્ટ એક્ઝિબિશનનું 2 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 12 માર્ચ 2023 એટલે કે આજરોજ અને તારીખ 13 માર્ચ 2023 એમ આવતીકાલ સુધી સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી આ આયોજન કરવામાં આવ્યું છે. જે સમગ્ર આયોજન હેમિક આર્ટ સ્ટુડિયો બાય હેમાલી શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ને વડોદરા મહાનગરના સેવા સદન ડેપ્યુટી મેયર નંદાબેન જોશી દ્વારા તેનું ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું છે. સાથે સાથે જ આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારની પારંપરિક વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવશે. ભારતીય કલા સ્વરૂપો અપાર પ્રતિભાને પ્રકાશિત કરે છે અને મહિલા કલાકારોની સર્જનાત્મક જટિલ એપાનથી ગામઠી વારલી કલાના ચિત્રો પ્રદર્શનોનું વચન આપે છે. કલાના શોખીનો માટે વિઝ્યુઅલ ટ્રીટ બનવા નામૂલ્ય યોગદાનની ઉજવણી કરતી વખતે અમારી સાથે જોડાવ. ભારતીય લોકકલાની દુનિયામાં મહિલા કલાકારો દ્વારા આજે સમગ્ર એક્ઝિબિશન છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ને આજ રોજ અને આવતીકાલે એટલે કે તારીખ 12-23 અને તારીખ 13 માર્ચ 2023 સુધી આ સમગ્ર કાર્યક્રમ છે તે વડોદરાવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે છે. સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધી વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે આવેલ આકૃતિ આર્ટ ગેલેરીમાં સમગ્ર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે ને વડોદરાવાસીઓ માટે તે 2 દિવસ સુધી ખુલ્લો મૂકવામાં આવ્યું છે. હેમિક આર્ટ સ્ટુડિયો બાય હેમાલી શાહ દ્વારા આજ કીર્તિ મંદિરમાં એક ફોક આર્ટનું એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું છે. એ માટે હું હેમાલીબેન અને એમના સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન આપું છું. હેમાલીબેન શાહે ભારતીય સંસ્કૃતિના જે અલગ અલગ સંસ્કૃતિ છે દરેક રાજ્યની, રાજસ્થાન હોય, ઓડિશા હોય, મહારાષ્ટ્ર હોય, એ દરેકની સંસ્કૃતિ અને ત્યાં સંસ્કૃતિમાં જે પણ ત્યાંની સંસ્કૃતિ વખાણાતી હોય એ ચિત્રોમાં પ્રદર્શિત કરી છે. અને ખરેખર આ સંસ્કૃતિ ટકાવવાનું કામ હેમાલીબેન શાહે યુવા વર્ગ માટે, આગલી પેઢીને પણ આપણી ભારતીય સંસ્કૃતિની ફોક આર્ટ શું છે એનું ધ્યાનમાં રહે એની માટે આ અહીંયા એક્ઝિબિશન કર્યું છે. અહીંયા ડૉક્ટર અમિતાબેન અને ડૉક્ટર શબિકા પણ હતા કે જેમને કોરોના કાળમાં પેશન્ટની માટેનું તો કામ કર્યું જ, પણ સાથે સાથે એક આર્ટમાં પણ એમને કામ કર્યું છે અને એમને પણ એમની આર્ટની પ્રસ્તુતિ અહીંયા કરી છે. આ કાર્યક્રમમાં મારી સાથે સ્ટેન્ડિંગ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્રભાઈ, શશિકાંતભાઈ, હેમાલીબેન તો પોતે ખરા જ, એમની સમગ્ર ટીમ, વિજયભાઈ અને ડૉક્ટર અમિતા અને ડૉક્ટર શબિકા સૌને ખૂબ ખૂબ, અને ડૉક્ટર આરતીબેન એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ખૂબ સુંદર રીતે પ્રસ્તુતિકરણ કર્યું છે અને આવી જ રીતે લોકો અહીંયા આજે 2 દિવસ આ એક્ઝિબિશન છે, અહીંયા લોકો આવે અને આપણી ભારતીય સંસ્કૃતિના ફોક આર્ટનું એક્ઝિબિશન જોવા માટે આવે એવું આપણા માધ્યમથી હું સૌને આહ્વાન કરું છું. પરિવાર હેમાલીબેન શાહ અને એમના સર્વ સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન. વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે આકૃતિ ગેટ આર્ટ ગેલેરીના મુકામે કીર્તિ મંદિરની બાજુમાં જ્યાં હેમાલીબેન શાહના માધ્યમથી હેમિક આર્ટ સ્ટુડિયો અંતર્ગત W20 કહી શકાય, જે G20 પણ હાલમાં પ્રસ્થાપિત છે, ત્યારે આ વુમન્સ જે અલગ અલગ ફિલ્ડમાંથી કામ કરતી બહેનો, જેમાં કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ શિક્ષક છે, કોઈ ગૃહિણી છે, આ પ્રકારની બહેનોએ જે કલાકૃતિ અહીંયા મૂકી છે ખૂબ આહલાદક છે. અને પોતે જે પ્રમાણે આર્ટ બનાવ્યું છે એમાં એમને જે રંગ પૂર્યા છે, જે વારસો જાળવ્યો છે, આ કલાને આમ પણ વડોદરા કલાનગરી, સંસ્કારી નગરી, ઉત્સવ નગરી છે, આ ટીમને, હેમાલીબેન શાહની ટીમને હું શુભેચ્છા પાઠવું છું. આ કલાકૃતિને જાગૃત રાખવા માટે કોરોના સમયમાંથી જે પ્રકારે બહેનોએ આ સમયદાન આપ્યું છે આ પોતાના ફિલ્ડમાં, એમને શુભેચ્છા આપું છું. નમસ્કાર, મારું નામ હેમાલી શાહ છે. હું હેમિક આર્ટ સ્ટુડિયોને સંચાલક છું. આજે 20 મહિલાઓએ ભારતીય લોકકલા પર જુદા જુદા પેઇન્ટિંગ્સનું પ્રદર્શન કર્યું છે. તેના ઓપનિંગ માટે નંદાબેન જોશી, હિતેન્દ્રભાઈ અને ડૉક્ટર આરતી અને મિશ્માએ એનું ઓપનિંગ કરેલું છે. તેમાં ભારતીય લોકકલાના જુદા જુદા પ્રાંતની લોકકથા અને માયથોલોજિકલ ફોક આર્ટનું પ્રદર્શન કરેલું છે.